શ્રમજીવી ઓટો રિક્ષા ચાલક પર લાદવામાં આવતા ઈ ચલણ મેમોને સંપૂર્ણ નાબૂદ કરવા માટે ઓટો રિક્ષા ચાલક યુનિયન દ્વારા કલેક્ટર કચેરી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરતને ગુનામુક્ત તેમજ સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવીનો ઉપયોગ શ્રમજીવીઓ પર દંડ લાદવા માટે કરવામાં આવી રહ્યો હોય તેવું ઓટો રિક્ષાના ચાલકોએ કહ્યું છે, જેને લઈ અધિકારી ઓટો રિક્ષા ચાલક યુનિયન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને રિક્ષા ચાલક ઉપર લાદવામાં આવતા ઈ ચલણ મેમોને સંપૂર્ણ નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિયનના પ્રમુખ ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ સહિત અનેક રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા. મારું નામ ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ છે, અધિકાર ઓટો રિક્ષા ચાલક યુનિયન પ્રેસિડેન્ટ છું. કઈ રીતનું આજે આવેદન પત્ર આપવામાં આવ્યું? આજે રિક્ષા ચાલકો ઉપર ઈ ચલાન છે, વધારે પડતા ઈ ચલાન છે, એ ચલાન માફ કરવા માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે ગરીબ શ્રમજીવી રિક્ષા ચાલકો 200-300 રૂપિયા કમાઈ ખાવાના છે, એ 1,00,000 રૂપિયા 40,000-50,000 રૂપિયા દંડ ભરી શકે નહીં. એટલે દયા દ્રષ્ટિ કરી શ્રમજીવી ઓટો રિક્ષા ચાલકો ઉપર દંડ છે, ઈ ચલાનનો કેમેરોને માફ કરવામાં આવે. કારણ કે રિક્ષા ચાલકો બીજી રીતે બિન દંડ ભરતા હોય, આઈટીઓમાં દંડ ભરતા હોય, અસ્થળનું દંડ ભરતા હોય, બીજું કોર્ટ મેમોના દંડ ભરતા હોય, તો કેટલા બધા દંડ તમે રિક્ષા ચાલકો પાસે લેવા માંગો છો? એટલે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા. વધુમાં ઓટો રિક્ષા 2-3 મહિના સુધી પોલીસ સ્ટેશનમાં જમા રહેતા પરિવારનું ગુજરાનમાં અનેક તકલીફો ઉભી થાય છે, તેમજ માંડ રોજના 300-500 રૂપિયા કમાતા ઓટો રિક્ષા ચાલકો મસમોટો દંડ ફટકારવામાં આવતો હોવાથી આવેદન રૂપે રજૂઆત કરાઈ હતી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.